सब्सक्राइब करो आ चैनल ने। हे प्रभु, जिंदगी मां ते मने घणा तड़का छाइड़ा बताव्या, वैली उम्रे वैधव्य आप्यो, तो राम जेवो दीकरो आपी, अने जिंदगी जीवानी हाम पण तेज पूरी पाड़ी छे मारा प्रभु। हे मारा वाला, मारा राम अने जयनी जोड़ी तू राम अने लक्ष्मण नी जोड़ी नी जेम अखंड राखजे प्रभु। Mm-hmm.
જય નીચે ભાઈ એક વાર ગાડી નીચે મારા રામ ભાઈ મારા મોટા ભાઈ ભાઈ પ્લીઝ એક વાર ગાડી ચલાવવા દો ને અરે ભાઈ તમે જુઓ તો ખરા હું કેવી સ્ટાઇલ થી ગાડી ચલાવું છું આપણે વખત હવે તારી એ બધી સ્ટાઇલ જોઈશું અત્યારે નીચે પણ ક્યાં ને તું તું મોટો થઈશ ત્યારે મોટો એ ભાઈ આ જુઓ તો ખરા હું તમને મોટો નથી લાગતો અરે ચડ્ડીની જગ્યાએ પેન્ટ પહેરું છું હાફ સ્લીવ્સની જગ્યાએ ફૂલ સ્લીવ્સ પહેરું છું અને ભાઈ મારી હાઈટ તો જુઓ હું તમને ઊંચો નથી લાગતો જય તું ગમે તેટલો ઊંચો થઈ જાય ને તો પણ મારા કરતા તો તું નાનો જ રહેવાનો છે અરે ભાઈ મારા પર વિશ્વાસ કરો ને હું તમને એકદમ સહી સલામત ઘરે પહોંચાડી દઈશ જય ચિંતા મને મારી નહીં ચિંતા મને તારી છે ચલ બેસ જા પેલી બાજુ ભાઈ ભાઈ એક રાઉન્ડ લેવા દો ને ચલ આપણા વગર પણ શહેરમાં જઈ અને એનું 5 કિલો વજન વધે છે અને અહીંયા તું ને હું એની ચિંતામાં અડધા અડધા થઈ જઈએ છીએ નથી માં ભાઈ તું શું માં હજી હમણાં તોય આવ્યો છે ચાલ જે અંદર જઈને આરામ કરજો હા ચાલો વૈભા વાગે ચાલો કે શું બેઉ ભાઈઓ આખરે તો એક ના એક એકને કહીએ ને એટલે બીજો એની આડે આવીને તરત ઊભો રહેશે હા 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 જાણે રામ લક્ષ્મણ ની જોડી હાચે હો કોઈ ના કહે કે આ બે એક માના પેટથી પેદા નથી થયા અરે ઓરમાન ભાઈઓની વચ્ચે આવો પ્રેમ તમે જિંદગીમાં પહેલી વાર જોયો હજુ કહું ને ભાભી તો અગા ભાઈ પણ વાલી બેન તમને કેટલી વાર કહ્યું કે મને સાવકા કહેવાનું છોડી દો અને એમાંય જયની હાજરીમાં તો કદાપી નહીં વાત છે શું વાત છે હા આ બંને ભાઈઓ ભેગા થઈને શેના પ્રોફિટ અને લોસની વાત કરો છો આવો કાકા આવો કાકા આપણો જય છે ને જય કોઈ કઈક નવા ધંધાની પ્રપોઝલ લઈને આવ્યો છે અને કાકા મારી ઈચ્છા એવી ખરી કે આપણે બધા બેસીને એને સમજી લઈએ હવે જય લાવ્યો છે તો જોઉં તો પડે ને ભાઈ હું પણ એ જ કહેતો હતો મુનિમ કાકા આ જુઓ પ્રોજેક્ટ આ રહ્યો ને
આ પ્રોજેક્ટ ની હું વાત કરતો હતો. આ ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે અને હું છે ને આ પ્રોજેક્ટ ની ફાઇનલ ફાઇલ જે હોય ને ફાઇલ એ સાજે ભાઈને આપી દઈશ. અત્યારે હું જાઉં છું. હા ભાઈ જય જય. તું અત્યારે ક્યાં જાય છે મોટા ભાઈ? જાવી જાવી. હું હમણા સાજે પાછો આવું છું ને પછી મળું છું. આવ જા ગાડી ચાવી મને આપી દે. જય ચાવી. મોટા ભાઈ તમે 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 ચિંતા ના કરો ને હું સાજે પાછો આવી જઈશ. જય જય. ગાડી ની ચાવી મને આપી દે. જય. મોટા ભાઈ જો હું એક કલાકમાં પાછો આવું છું. એકદમ હેમ ખેમ સાજો નર્વો સારો. ઓકે આવજો. જય. અરે જય જય જય. એકદમ સંભાળીને જજે અને સમયસર પાછો આવી જજે. એ ચિંતા ના કરો. આઈ વિલ કમ બેક. ડોન્ટ વરી. વાહનો ચાલે ને ફૂટપાથ પર માણસો. આ તો અમારું ગામ છે. ગામ? હા હા હો દેખાય છે. આવું ગામડું છે. ગામડું? હા. અને અમારા ગામના રસ્તા પર આખ્યા આખા વાહનો ચાલે, ગાડા પણ ચાલે, માણસો પણ ચાલે. બામરી ભેંસ, કાળી કૂતરી, થોડી ગધાડી, યા ગામની જ છે ને? એ જે ને બચ્ચા, વધારે પડતું ના બોલ. હા નહીં તો નહીં નહીં તો તું શું કરી લઈશ એમ? અચ્છા હું શું કરી લઈશ? હું હવેલી જઈશ અને માને કહીશ કે તમારા નંદકુવારે મારી નવી નક્કો રોટડી ફાડી નાખી. અરે પણ મેં ક્યાં હાથે કરી નોડણી પાડી છે? એ ફાટી. હવે તો બસ મને જેને કહું છું કે તમારો દીકરો ગામના રસ્તાને રેસનું મેદાન સમજીને ગાડી ચલાવે છે અને મારી નવી નક્કો રોટડી ફાડી નાખી ફાડી નાખી. એ ઉભરે ઉભરે ઉભરે. એમાં મને શું કામ વચ્ચે લાવે છે? એવું હોય ને તો હું તને એક નવી ઓઢણી લાવી દઈશ. બસ એક મિનિટ મારે નહીં કહેતી પ્લીઝ. અને આશરે તારી એક ઓઢણી આપણા પર ઉધાર. આવે છે ને ભાઈ પણ પાછી જતી રહે છે. આજો જાય. એ બા ભાઈ તમે જણાય ચિંતા ના કરતા. હું હા એમ એકદમ ઓલ રાઈટ. આજો મારા હાથ ઓલ રાઈટ, મારા પગ ઓલ રાઈટ, આખે આખો ઓલ રાઈટ. અને ભાઈ બધા સ્પેર પાર્ટ એકદમ ઓકે છે. તમે ચિંતા ના કરતા. તમે તમારું આ કામ પતાવો તો જરા. અરે ભાઈ 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 તમને આ લોહી નીકળ્યું છે. અરે કઈ નથી જય. એમ એમ અરે જય જય જય. ની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ના ના ભાઈ આ બહુ વાગ્યું છે. આપણે ડોક્ટર પાસે જઈએ ભાઈ. જય. આમાં ડોક્ટર ની કોઈ જરૂર નથી. આ તો પૂજારી કાકા પાસે જઈને મલમ લગાવડાવી લઈશ ને એટલે મટી જશે. પણ તું એક કામ કર, તું સૌથી પહેલા ઘરે જા. માં તારી ચિંતા કરતી હશે. તું જા ઘરે જા. એ ભાઈ બહુ વાગ્યું છે. આ હાલતમાં હું તમને મૂકીને કેવી રીતે જાઉં ભાઈ? જય. મેં તને કહ્યું ને કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું પૂજારી કાકાને ત્યાં જઈને મલમ લગાવડાવી લઈશ. તું જા ઘરે જા. જા. કેમ આવડે છે ને ભાઈ તું? અને જે નથી આવડતું એના માટે શું કરશું? એ તમે શીખવાડી દેજો. અને જો દરદમાં સમજ ના પડી તો? તો અમે નાડી જોઈને કહી દઈશું કે તપાસી લેજો બરાબર. નાડી જોઈ લેજો. ચાલે તો છે ને? ઉમા ઘા તો ખૂબ ઊંડો લાગે છે. દરદ પણ ખૂબ જ છે. અરે પણ આ દરદની દવા કરતા કરતા તો વૈદ પણ દર્દી બની જાય એવું લાગે છે. તો શું કરશો? તો બેવ જણા સાથે રહીને એકબીજાનો ઈલાજ કરીશું.
જે દરદની વાત કરો છો એ દરદ સમજો તો છો ને? જો ના સમજ પડે તો તમે સમજ પાડી દેજો. હવે તો સગળું તમને સોંપ્યું, મારો કે તારો તમારી મરજી. ઓય, કેમ સમાધિમાં બેઠો છે? માએ ઘરની અંદર આવવાની ના પાડી છે. બહુ જ સારું થયું, એ જ લાગનો છે. કોઈનું કશું જ સાંભળતો નથી અને મને મને તારી પાછા પાછા દોડાવ્યા કરે છે. મોટા ભાઈ, ભાઈ તમારા માટે પણ પ્રવેશ બંધી જાહેર કરી છે, નો એન્ટ્રી. ચલ ચલ જુઠ્ઠા, મે ક્યાં કઈ કશું કર્યું છે? જે કઈ પણ કર્યું છે ને એ તે જ કર્યું છે. મમ્મી, નાનો 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 કરીને લાડ લડાવ્યા કરે છે અને આ આ એની મનમાની કર્યા કરે છે. જો તું આજે સમયસર ના પહોંચ્યો તો આખી ગાડી એના માથા ઉપર પડત કે નહીં? માં, એવું ક્યારે બન્યું છે કે મારે મદદની જરૂરત હોય અને મોટા ભાઈ હાજર ના હોય? અરે મોટા ભાઈ તો એકદમ ભગવાન જેવા છે, એકદમ હાજરા હજુર. બસ આંખ બંધ કરો, ભાઈને યાદ કરો અને ભાઈ હાજર. આંખ બંધ કરો, યાદ કરો અને ભાઈ હાજર. એટલે જ ન ફકરો થઈ ભાઈની જવાબદારી બનીને ઘૂમ્યા કરે છે. બેટા, ક્યારે ભાઈની જવાબદારી ઓછી કરવાનું વિચાર્યું છે? માં, જય તે મારી જવાબદારી નથી. જય, જય તો મારું સપનું છે, સપનું. મેં એવા આશીર્વાદ આપજે કે જયની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે મારે જે પણ કરવું પડે તે હું કરી શકું. માં ભગવાન પાસે બી પ્રાર્થના કરજે કે જયની બધી જ ખુશીઓ પૂરી કરવા માટે હું સક્ષમ બનું એવી મને સમજ આપે. અને દીકરા, તારા માટે શું માંગુ? માં, મારું તો સર્વસ્વ તારા ચરણોમાં જ રહેલું છે. માં, તારા મુખ ઉપર સંતોષ અને અને જયના ચહેરા પર ખુશી છલકાતી રહે ને, એનાથી વધારે કશું જ મારે આ જીવનમાં નથી જોઈતું. દીકરા, તું ભલે મારી કુખે નથી જન્મ્યો પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે મારી કુખેથી મારો દીકરો બનીને જન્મે. ધુમ્મ ચાલે, ધુમ્મ ચાલે, ધુમ ધુમ ધુમ. જય દીકરા. ધુમ્મ ચાલે, શું ચાલી રહ્યું છે? ધુમલી, ધુમ્મ ચાલે, ધુમ્મ ચાલે. જય. વો 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 વો. મા મા મા, આ શું ચાલી રહ્યું છે? શું શું? આ ઓ, ધીસ ઇઝ એક્સરસાઇઝ, યુ નો મા, એક્સરસાઇઝ. આજના મોડર્ન જમાનામાં ફિટ રહેવું બહુ જરૂરી છે. બોડી ઇન શેપ, એબ્સોલ્યુટલી ઇન શેપ. એમ તો તમે આની સાથે શહેરમાં જઈને બીજું શું શું શીખી લાવ્યા છો? ઓ, શહેરમાં માં શું છે કે થોડો ડાન્સ, થોડું મ્યુઝિક અને થોડી મસ્તી અને થોડી ઘણી હરામખોરી પણ, ખરું ને? અરે નહીં માં, એવું થોડી ને, સાથે સાથે થોડું ઘણું ભણવાનું ખરું ને? અને આ શું, આ શું વેશ કાઢો છે તે? આ ફાટલા કપડાં કેમ પહેર્યા છે તે? અને સ્પોર્ટ્સ વેર કહેવાય, સ્પોર્ટ્સ વેર. પહેલા મને એમ કે, શહેરમાં કોઈ મડમડી તો પસંદ નથી પડી ગઈ ને? માં, એક વાત કહું, એવું ક્યારેય નહીં બને. અને માં, તું મારા પહેરેલા કપડા પર નહીં જતી, ભલે મારો વેશ ગમે એ હોય, પણ મારું મન તો તારા આપેલા સંસ્કાર અને ભાઈના પ્રેમથી ભીંજાયેલું જ છે અને આ દુનિયાનો કોઈ પણ બીજો રંગ એની ઉપર નહીં ચડી શકે. રહેવા દે, રહેવા દે. જે દિવસે તને છોકરી પસંદ પડી ગઈ ને તે દિવસે તું માને કે ભાઈને પૂછવા પણ નહીં રોકાય. નહીં નહીં, એવું નહીં બને, ક્યારેય નહીં બને. અને એ છોકરી મને પસંદ પડે એ પહેલા તને અને મોટા ભાઈને પસંદ પડવી બહુ જરૂરી છે. અને માં, છોકરી એવી હોવી જોઈએ જે આ ઘરની પરંપરા, આ કુળની મર્યાદા અને આપણા સંસ્કાર નિભાવી શકે. સાચું કહે છે તું? યસ મોમ, ઓફ કોર્સ, સોલા આની સચ. પણ માં, પહેલા મોટા ભાઈને કોઈ છોકરી તો પસંદ પડવા દે. અરે મોટા ભાઈ આમ લાઈનમાં ઊભા હોય અને હું ઓવરટેક કરું, એ કેવું લાગે હે? પસંદ તો ત્યારે પડે ને જ્યારે એ કોઈ છોકરીને જુએ. માં, એક કામ કર, તું મોટા ભાઈ માટે છે ને એક સરસ મજાની છોકરી શોધી કાઢ, બાકી મોટા ભાઈને મનાવવાનું કામ મારો. તો મારી એક નહીં
બે છોકરીઓ શોધવી પડશે. કેમ ભાઈ, બે વાર લગ્ન કરવાના છે? તારા લગ્ન કરાવવા પડશે ને, તું કઈ હવે નાનો થોડો છે. બહુ સારું બહુ સારું. હા, જયારે વડવું હોય ને ત્યારે નાનો નાનો નાનો, અને લગ્ન ની વાત કરવા માટે મોટો. માં, પેલા તું એ નક્કી કર કે હું નાનો છું કે મોટો. ચૂપ ચૂપ, માં સામે બોલવાનું નહીં. આ માક્ષરમાં, આ ઘરમાં બે બહુઓ રૂમ ઝૂમ કરતી ફરવી જ જોઈએ, અને આ હવેલીની રોનક બદલાઈ જવી જોઈએ, એ વાત નક્કી. જો હુકુમ મેરે આકા. પણ માં, પેલા મોટા ભાઈને તો મનાવ. હેલો હેલો, આમાં અત્યારે 10 છે, ચાલશે ને? હમણાં ચાલશે. તમારે બીજા જ્યારે પણ જોઈતા હોય ત્યારે મને કહી દેજો, વિના સંકોચે હું તરત તમને પહોંચાડી દઈશ. પણ મારે કામ સમયસર થઈ જવું જોઈએ. તમે એની ચિંતા છોડી દો. અને હા, આ વાતની મારા ને તમારા સિવાય બીજા કોઈને ખબર નથી, ને ખબર પડવી પણ ના જોઈએ, અને માં અને જયને તો બિલકુલ જ નહીં. તમે એની ચિંતા છોડી દો, કામ થઈ જશે. મેં તમને કહેલી તારીખ પહેલા મારે આ કામ કોઈ પણ સંજોગોમાં પૂરું થવું જ જોઈએ. થઈ જશે. આવજો આવજો. શું કામ પડ્યું કે 10 લાખ રૂપિયાની જરૂર પડી, અને એ પણ રોકડા? મુનીમ, તમને એ તો ખબર છે ને કે આ પેઢીનો માલિક એકલો રામ નથી, જય પણ બરાબરનો હિસ્સેદાર છે, ખબર છે ને તમને? હા, પણ વાલીબેન, ભાઈના ગયા પછી પેઢીનું બધું કામકાજ તો રામભાઈ જ સંભાળે છે ને? હા હા, સંભાળે છે, બરાબર સંભાળે છે. જુઓ, આ તો વસુ ભાભીની સારબ છે કે કોઈને કઈ બોલતા નથી. બાકી બાકી રામે કાણી કોડી લેવી હોય ને તો પણ વસુ ભાભીને પૂછવું પડે. હા, જ્યારે આ તો 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા નાની સુની રકમ નથી. 10 લાખ રૂપિયા લીધા ને વસુ ભાભી ને કોઈએ પૂછ્યું પણ નહીં. હા, કેવું? હા, કેવું કહેવાય? ચલો માનીએ કે રામ પૂછવાનું ભૂલી ગયો, પણ તમારું શું? હા, તમે શું કર્યું? રામ રૂપિયા લઈને ચાલતો થઈ ગયો. ચાલતો થઈ ગયો રામ, અને તમે તમે રહ્યા હાથ ઘસતા. ન તમે એને પૂછ્યું, ન ગાચ્યું કે આ જાય છે, શું કરવા છે રૂપિયાને? નહીં નહીં નહીં. મને લાગે છે કે તમારી નિવૃત્તિનો સમય થઈ ગયો છે. ઉંમર વધવાની સાથે સાથે તમે તમારી જવાબદારીઓને ભૂલતા જાઓ છો. વાલીબેન, વાલીબેન, આ સવાર સવારમાં શું રામાયણ માંડી છે તમે? અરે, ધંધો છે, ગમે તેટલા રૂપિયાની જરૂર પડે, એમાં તમને કે મને શું સમજ પડે? હા હા, મને તો કાઈ ન સમજણ પડે, મને તો કાઈ સમજણ ન પડે, ને જેટલી પડે છે ને એમાં કહું છું કે આ ખુલ્લી રાખજો, નહીતર તિજોરી તળિયા ઝાટક થઈ જશે, ને તમે રહેશો હાથ હલાવતા. આ તો પેટમાં બળે છે ને એટલે બોલું છું, બોલીશ તો કહે છે કે બોલે છે, પણ બોલવું તો પડે ને. મોટા ભાઈ, ઓ ભાઈ, શું કરો છો? કઈ નહીં જાય, આજે જરા કામમાં વધારે દોડાદોડી થઈ છે એટલે થોડોક થાકી ગયો છું. લ્યો, હું તો તમને કહેવા આવ્યો તો કે કાલે તમારે મને છેક શહેર સુધી મૂકવા આવવાનું છે, કારણ કે પેલી માલગાડી ખડી પડી છે ને, એટલે 2 દિવસ ટ્રેનો બંધ રહેવાની છે. તને કોણે કહ્યું? મુનીમ કાકાએ. હા, પણ તમે જરાય ચિંતા કરતા નહીં, ગાડી તો હું ચલાવીશ, તમે તારા આરામ કરજો ને. ના ના, એ તો હું રાતના બરોબર આરામ કરી લઈશ ને, એટલે સવારે પાછું બધું બરોબર થઈ જશે. એટલે એટલે મારે ગાડી નહીં ચલાવવાની એમ ને? જાણે છે તો પછી જીત શું કરવા કરે છે? લે, જેવી તમારી મરજી. એ જય. જય. જેતરો તરવરાટ, અને ઝડપ જોઈને ક્યારેક મને ખૂબ ચિંતા થાય છે કે તું ક્યાંક અકસ્માત ન કરી બેસે. જય, જય, તને સેટ પણ ખરો ચાવશે ને તો માં ને હું
અમે બંને જણા લગીરે સહન નહીં કરી શકીએ ભાઈ. જેમ એક સપનું જોયું છે, તું જિંદગીમાં દરેક સમયે દરેક જગ્યાએ દરેક કામમાં માત્ર ટોચ ઉપર હોય. હું લોકોને એમ કહી શકું કે આ જય આ મારો ભાઈ છે, મારું સપનું સાકાર કરીશ ને? હા ભાઈ. જય, મને એક વચન આપ, તું જિંદગીમાં ક્યારે કશું એવું નહીં કરે કે જેનાથી માને કે મને તારી ચિંતા થાય. હા ભાઈ, હું વચન આપું છું કે ક્યારે પણ તમારા મનમાં ઉચાટ નહીં થાય કે દિલમાં સંતાપ નહીં થાય. ચાલ હવે તું જઈને સુઈ જા, પાછું આપણે સવારે વહેલા નીકળી જવું છે. હા ઓકે ભાઈ. મોટા ભાઈ, સવારે આપણે જઈશું ને ત્યારે આપણી સાથે પૂજાને પણ લેતા જવાનું છે. પૂજા? હા, આ પૂજારી કાકા કહેતા હતા, એને શહેરમાં કામ છે ને એટલે. અચ્છા અચ્છા, એટલે પૂજાને લેતા જવાનું છે. હા, એને લેતા જવાનું છે. સારું, જા તું હવે આરામ કર, હું પણ આરામ કરવા જ જઉં છું. તમે આરામ કરશો ને? હા એટલે કરો કરો, આરામ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા
રહી ઠંડી ઠંડી આગ, ઓ નસ નસમાં દોડી રહી ઠંડી ઠંડી આગ, તનમાં ઉડે રંગ કઈ મનડું ખેલે ભાગ. રહી ને નિરખ્યા કરતો આજ હું આવ્યો પાસ, દૂર રહી ને નિરખ્યા કરતો આજ હું આવ્યો પાસ, તરસ્યા હોઠ ને તરસ્યું હૈયું આવ બુઝવીએ પ્યાસ, છોડું વૈરાગી દેશ રે હું આવું તારે દેશ, હું આવું તારે દેશ, હું આવું તારે દેશ, હું આવું તારે દેશ. એક બીજા માગણ જઈ એવી આવી રાત, એક બીજા માગણ જઈ એવી આવી રાત, સંગ માનંગ આળસ મરણ કેમ જાળવું જાત, હવે પાસ ના આવો દેશ રે, પાસ ના આવો દેશ, છોડું વૈરાગી વેશ, હવે પાસ ના આવો રાગી વે. બેટા તું હજી જાગે છે? હું સમજુ છું બેટા, આંખોમાં ખોબલો ભરીને સપના આજ્યા હોય પછી ઊંઘ કેવી રીતે આવે? આજે તારી માં હોત તો મારે આ બધું ના કહેવું પડત. પણ બેટા, સપના તો એ જોવા જોઈએ જે પૂરા થાય. ના બાપુ, બાપુ, મારી આ આંખોમાં કોઈકે સપના આંજ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે એ સપનાના આંજનાર પર. અરે પણ 52 લાખ રૂપિયા તમે કહો છો એ પ્રમાણે છેલ્લા એક મહિનામાં રામે 52 લાખ રૂપિયા ખર્ચ્યા, ને તમારી પાસે એનો કોઈ હિસાબ જ નથી? આપશે ને, હિસાબ આપશે. રામભાઈએ હિસાબ ના આપ્યો હોય એવું આજ સુધી કદી બન્યું નથી. બનશે બુનેમ, હવે બનશે. હવે બનશે શું કે રામ રૂપિયા વાપરશે, તમે હિસાબની રાહ જોશો, ને થશે શું કે પેડીને વાગી જશે તાળું. તમે જઈને શું જવાબ આપશો? વાલી બેન, રામ એવું કશું જ નહીં કરે, અને જઈને આવું પૂછવાનો વારો પણ ક્યારેય નહીં આવે. મને મારા રામ પર ભરોસો છે. ભરોસો? ભરોસો? આ તમારી ભરોસાની ભેંસ પાડો જણે ને ત્યારે મને કહેજો. પણ હા, હું તમને કહી દઉં છું કે આ તમારો રામ જઈને ખોટા લાડ લડાવીને બહેકાવી રહ્યો છે. Thank you.
બહુ સારી વાત કહેવાય. તો તમે આ લોકોનો આલ્કોહોલ નો ટેસ્ટ કરાવ્યો હશે ને? હા, એ બધું કરાવી લીધું છે, બધું કરાવી લીધું. વેરી ગુડ. મને જોવા મળી શકે? એ તો બેન હવે આ લોકોને કોર્ટમાં રજૂ કરું ને, તે દી જોજો. જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, હું અહીંયા મિસ્ટર જય મહેતાની બેલ માટે આવી છું, અને તમારી જાણ ખાતર એક વાત કહી દઉં કે આ દેશના નાગરિક તરીકે મને એફઆઈઆરની એક કોપી મેળવવાનો પૂરેપૂરો હક છે. કઈ કલમ લગાડી છે? દારૂ પીને મારામારી કરવાની કલમ નંબર? કલમ નંબર એફઆઈઆર માં લખી હશે, દેખાડશો? એફઆઈઆર હજુ ફાઇનલ કરવાની બાકી છે બેન. ઇન્સ્પેક્ટર, ફરી તમારી જાણ ખાતર કહી દઉં ને, તો એફઆઈઆર ફાઇનલ ન કરવાની હોય, ગુનાની જાણ થતાં જ તમારે એફઆઈઆર નોંધી લેવાની હોય. સાચું કહ્યું ને? તમારી વાત સાચી છે, જો કે પણ લુક ઇન્સ્પેક્ટર, આઈ એમ ડેમ શ્યોર કે મિસ્ટર જય મહેતાનો રિપોર્ટ્સ પોઝિટિવ જરાય નથી. And on top of that, you cannot keep him in lockup like this, okay? અને હજુ જો તમારે એમને જેલમાં બેસાડી રાખવા હોય તો બેસાડી રાખો. આરામથી થોડો સમય બેસાડી રાખો. ત્યાં સુધી હું વાદવા અંકલ સાથે ફોન પર વાત કરું છું. May I use your phone, please? હા હા, પણ બેન એમાં કમિશનર સાહેબને ફોન કરીને હેરાન કરવાની શી જરૂર છે? જો મને તમે લોકો હારા ખાનદાનના લોકો લઈ ગયા છો, એટલે ફક્ત એક વોર્નિંગ દઈને છૂટા કરી દઉં છું, બરાબર છે? હાલો એ લોકો ભા, છોડી દો ઓલા લોકોને. હાલો હાલો, બધા જલ્દી કરો. That sounds better, Inspector. ભણવા ગણવાના તો ઠેકાણા ન, ને બાપના પૈસે દારૂ પીને તાગડ દિન ના કરવા છે. આ સોડી નો આવ્યો હોત ને હારે તો હાડકા ખોખરા કરી નાખત મારી મારીને. પૂજા, થેન્ક્સ પૂજા. પ્લીઝ, પણ આ વાતની જાણ કોઈ નહીં થાય. માને, રામને કે ઘરના કોઈ પણ માણસને આ વાતની જાણ નહીં થાય. બસ, મુનિમજી મને પોલીસ સ્ટેશન આવતા પહેલા જ આ બધું કહી દીધું હતું. જય બેટા, એ તો સારું થયું કે પૂજા મારી સાથે હતી,
નહીં તો રામને આ વાતની જાણ કરે વિના છૂટકો જ નહોતો. પૂજા, થેન્ક યુ પૂજા, હું વચન આપું છું ફરી પાછું આવું ક્યારેય નહીં થાય. જય, તારે જો ખરેખર વચન આપવું હોય ને તો તું તારી જાતને આપ તો વધારે સારું. તને ખબર છે જય, તારા મોટા ભાઈરામનું એક જ સપનું છે કે તું જીવનમાં હંમેશા એક સફળ માણસ બને. અને એ સપનું જો તૂટશે તો તારો ભાઈ રામ પણ તૂટી જશે. જય, જો તને રામની લાગણી કે પ્રેમની જરા પણ કિંમત હોય ને તો આવું ક્યારેય નહીં કરતો. પ્લીઝ જય, ઓકે? દાસભાઈ, તમારા તરફથી મને આવી આશા નહોતી. તમે તો આગળના જૂના અને વિશ્વાસુ છો, તમે મારાથી આ વાત છુપાવી? મારી ભૂલ થઈ ગઈ બેન, પણ તમારી ભાવનાની હું કદર કરું છું દાસભાઈ, પણ આ રીતે વાત છુપાવી ને તમે જ જઈને બગાડો છો. ના બેન, બેન મને એવું લાગે છે કે જય હવે ક્યારેય આવું નહીં કરે. પૂજાને એણે વચન આપ્યું છે. હા, ને એને આપેલા વચન પર અમને તમે વિશ્વાસ મૂકવા માટે કહો છો, ખરું ને? હા, એવું મને લાગે છે. લો કરી લો વાત. જે છોકરો પોતાના ઘરનાનું નથી માનતો એ પૂજાની વાત માનશે? હા ભાભી, જો તમે મારી વાત માનો ને તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ જયના લગ્ન કરાવી નાખો. એક વાર જવાબદારી માથે પડશે ને એટલે છોકરો આપોઆપ ગંભીર થઈ જશે. વાલી બેન, એ પહેલા મારે રામના લગ્ન નક્કી કરવા પડે. રામ આ ઘરનો મોટો દીકરો છે. રામ, રામ મોટો દીકરો. બોલીશ તો કે છે, બોલે છે, પણ બોલવું તો પડશે જ. એ તમારો મોટો દીકરો. હા, જ્યારે જ્યારે જે જેલમાં હતો ત્યારે એના લાડકા બને છોડવા માટે કેમ ન ગયો? મોટો દીકરો, તમને કહું, એને તો એમાં જ રસ છે કે જય આખી જિંદગી ભટકતો રહે, જેથી શું છે કે તમામ કારોબાર પર એનો જ હક રહે. નાના મોઢે મોટી વાત કરતો હું તો માફ કરજો, પણ જય જો એક વાર લગ્નના બંધને બંધાઈ જશે ને તો એના આ બધા ઉધામાં આપોઆપ બંધ થઈ જશે. હા હા દાસભાઈ, તમારી વાત સાચી છે. તમે તમે જલ્દીથી આપણા ખાનદાનને શોભે એવી સંસ્કારી અને રૂપાળી બે કન્યાઓ શોધી કાઢો, એટલે એટલે આ મક્ષરમાં રામ અને જય એ બંનેના એક જ માંડવે લગ્ન ગોઠવી દઈએ. એ કશું વંચાય છે? વંચાય પણ છે અને સમજાય પણ છે. તો પછી બોલાતું કેમ નથી? પૂજા, વાત જ્યાં પ્રેમની હોય, વિશ્વાસની હોય, શ્રદ્ધાની હોય, તો તો મનની વાત હોઠ પર લાવવાની જરૂર શી છે? ના રામ, જ્યારે હૈયાની વાત હોઠ ઉપર આવે ને ત્યારે શ્રદ્ધાના સરોવર છલકાઈ જાય છે, ખુશી બમણી થઈ જાય છે. પૂજા, ખબર નથી હું જ્યારે પણ તને કહેવા જઉં છું ને મારા હોઠ સિવાઈ જાય છે. પૂજા, તને ખબર જ છે પછી મારે કહેવાની જરૂર પણ શું છે? જરૂર છે રામ, માત્ર હું જ નહીં પણ બીજા પણ આપણા મનની વાત જાણે એ માટે તમારું બોલવું બહુ જરૂરી છે. રામ, મને ક્યારે કહેશો? શું? ઓફો, એ પણ મારે જ તમને કહેવાનું. પણ જો તમે ન કહી શકવાના હો ને તો હું જ માને કહીશ. અરે જો જેવું ગજબ કરતી, મોકો મળતા જ હું મા સાથે વાત કરી લઈશ, પણ આજે તને તો કહી દઉં. અને માત્ર તને જ શા માટે? આખી દુનિયાને જણાવી દેવા દે મને. આ ઝાડ, પેલા પહાડ, આ ખુલ્લો આકાશને, આ ફાટ ધરતીને, આ તમામ લોકોને જાણી લેવા દે પૂજા કે આઈ લવ યુ. પૂજા, પૂજા આઈ લવ યુ.
બેટા, આકાશના તારલાના જળહળાટને માત્ર દૂરથી જોવાનો હોય છે, એને હાથની હથેળીમાં સમાવવાની જીદ ન કરાય. પણ બાપુ, જો આ તારો જાતે હાથમાં આવીને પડવા માંગતો હોય તો? તો એ હથેળીના નસીબમાં તો બળવાનું જ લખ્યું હોય છે બેટા. ના બાપુ, રામ એવા નથી, મને વિશ્વાસ છે. પણ હું ક્યાં એવું કહું છું કે રામમાં કોઈ ખોટ છે? બેટા, હું તો માત્ર એટલું જ કહું છું કે હું એક ગરીબ પૂજારી છું અને તું મારી દીકરી છે. બેટા, સદીઓથી એક સનાતન સત્ય ચાલુ આવે છે કે રાજા અને રંકનો મેળ ક્યારેય નથી થતો. બાપુ. બેટા, છતાં તું કહીશ તો તારા સુખ માટે હું હાથ ફેલાવીને ભીખ માંગતા અચકાઈશ નહીં. ના બાપુ, ના, આવું ના બોલો. બાપુ, તમારો આદર ઓછો કરીને મારે જીવનમાં કાંઈ જ નથી જોઈતું. મારી ઉપર તમે વિશ્વાસ રાખજો, હું એવું એક કે કામ નહીં કરું જેથી તમારી જગ હાંસી થાય. બસ બેટા, બસ. હું મારા વાલા પ્રભુને હવે એટલી જ પ્રાર્થના કરીશ કે જે ઘરની વહુ થવાના મનમાં કોડ જગાવ્યા છે ને, એ જ ઘર તને મળે. બેટા, માં, આ તો પૂજા છે. હા બેટા, આપણા પૂજારી કાકાની દીકરી. મને એક વાત કે, આ ઘરની વહુ તરીકે કેવી લાગે? ફોટા જોયા પછી બોલતી બંધ થઈ ગઈ ને તારી, તું શું કહે છે? માં, એમાં મને શું કહેવાનું હોય? તું પસંદ કરે પછી કઈ કહેવા પણ હોય? હું પણ તને, હેલો, હા, તમે ડોક્યુમેન્ટ તૈયાર કરાવડાવો, હું આવું છું. બેટા, તે મારી વાતનો જવાબ ના આપ્યો. માં, આજ દિન સુધી મેં તારી કોઈ પણ વાત ઉઠાવી છે? હું જાઉં? ભલે, ભગવાન દરેક માને આવા દીકરા આપે. શું કરો છો લાભુભાઈ, આવું કે? અરે બહેન, તમે? નમસ્તે. આવો આવો આવો, આજે આમ અચાનક? અરે મને કહ્યું હતો હું તમને મળવા આવી જાત. પૂજારીજી, દુનિયાનો નિયમ છે, જેને માગવું હોય ને એ સામેના ઘરે જાય. મને કઈ સમજાયું નહીં બેન. આજે હું તમારી પાસે કઈક માંગવા આવી છું, એટલે તમારા દ્વારે જોડી ફેલાવું છું. બેન, મારી પાસે તમને આપવા જેવું છે શું? છતાં કઈ હશે ને તો આપવામાં પાછી પાની નહીં કરું. હો તો લાભુભાઈ, તમારા કાળજાનો ટુકડો મને સોંપી દો. હું કઈ સમજ્યો નહીં બેન. લાભુભાઈ, હું તમારી પાસે તમારી દીકરીનો હાથ માંગવા આવી છું. બેન, બેન, તમે તમે શું બોલ્યા બેન? મને મને મારા કાન પર વિશ્વાસ નથી બેસતો બેન. મારા વાલા, હું કોઈ સપનું તો નથી જોતો રે બેન. હું તમને શું કહું બેન, હું તમને શું કહું? પૂજારીજી, હા પાડી દો, એટલે કાલે શુકન કઢાવી અને શુકનનો દાગીનો પહેરાવી દઉં મારી વહુને. મારા વાલા, તારો ઉપકાર હું કઈ રીતે માનું? મારા વાલા, બેન, આજથી મારી પૂજા તમારી. પૂજા, પૂજા બેટા, દીકરી ગણો કે વહુ, પૂજા, પૂજા આજથી તમારી બેન, પૂજા આજથી તમારી. આવ દીકરી. અરે, મને સાસુ નહીં સમજતી. બેટા, ઈશ્વરે મને દીકરી નથી દીધી, અને તારી પાસેથી માં લઈ લીધી છે, અને એટલે જ કદાચ એણે આપણને આમ ભેગા કર્યા હશે. માં, thank you.
સ્વજનો, આજે આપ સૌને મેં અહીં બોલાવ્યા છે, કેમ કે આજે મારા જીવનમાં બેવડી ખુશીનો આનંદ છલકાઈ રહ્યો છે. આજે મારો મોટો દીકરો રામ મને કોઈક સરપ્રાઈઝ આપવાનો છે, અને મને ખાતરી છે કે મારો દીકરો મને કંઈ પણ આપશે ને, એ મારા માટે ખુશી અને આનંદની વાત હશે. મારા જીવનમાં મારી માએ મને જે પણ આપ્યું છે એની એની કોઈ પણ કિંમત ના થઈ શકે. આજે આજે એ જ મને આશીર્વાદથી હું એના ચરણોમાં એક નાનકડી ભેટ ધરવા માંગુ છું. માં, માં આશા રાખું કે તને ભેટ પસંદ પડશે. અહીંથી થોડે દૂર એક ગામ છે અમદુપુરા, જ્યાં આગળ મેં એક મોટી ફેક્ટરી બનાવી છે, અને એ ફેક્ટરીના માલિક શ્રી જય મહેતાને હું વિનંતી કરીશ કે આજથી જ એનો તમામ કારભાર સંભાળી લે. ભાઈ, ભાઈ, સુખી રે બેટા, ખુશ રે. કોઈ પણ માં ધન્ય ધન્ય થઈ જાય, એનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય, એવી વાત મારા દીકરા રામે કરી છે. તો એક માં તરીકે હું પણ મારા બંને દીકરાઓની જિંદગીની ખુશીમાં થોડોક ઉમેરો કરવા માંગુ છું. મારા મોટા દીકરા રામની સગાઈ શેઠ ધનસુખલાલની નાની દીકરી શૈલજા સાથે કરું છું. અને મારા નાના દીકરા જયની સગાઈ અમારા ગામના જ્ઞાની પૂજનીય પૂજારી લાભુભાઈની દીકરી પૂજા સાથે કરું છું. ભાઈ, ભાઈ, મને લાગે છે કે સ્વર્ગની ખુશી એકી સાથે મારી જોડીમાં પડી ગઈ છે. ભાઈ, ભાઈ, યુ ડોન્ટ નો પૂજા મને કેટલી બધી ગમે છે. મેં તો બસ મને વાત જ કરી હતી, પણ મને નથી ખબર કે માં માની જશે. માને ક્યારે જણાવી બેટા? જે દિવસે પૂજા જઈને પોલીસ સ્ટેશને થી છોડાવી લાવી ને, એ દિવસે રાત્રે. પૂજા, આજથી આ મારા તોફાની જઈને મેં તને સોંપ્યો. અને રામ બેટા, હા, તને શૈલજા સાથે મળાવું, હે પણ ખૂબ તોફાની છોકરી છે, ખૂબ મીઠડી છે. હા પૂજા, સાચું કહું, મેં સપને નહોતું વિચાર્યું કે કુદરત મારી હથેળીમાં તમારા જેવું ફૂલ મૂકશે. આજે આજે હું ખૂબ ખુશ છું. પૂજા, મને લાગે છે કે માએ અને ભાઈએ મારા માટે સ્વર્ગના દરવાજા ખોલી નાખ્યા છે. તારા હાથની સોંપણી મેં એ લોકોને કરી હતી, એ હાથ હવે પાછો કેવી રીતે માંગુ? તો પણ
મારું શું? હું હું જઈશ ત્યાં. નહીં નહીં ના બેટા, આવો આવો ગજબ ના કરતી, નહીં તો મારા ધોળામાં ધૂળ પડશે બેટા. અને જ્યારે વિધિએ તારા ભાગ્યમાં રામની જગ્યાએ જયનું નામ લખી દીધું છે, ત્યારે તારા હૈયા પર કોતરાયેલું રામનું નામ મિટાવી દેવામાં તારી અને સૌની ભલાઈ છે બેટા. ના બેટા ના બેટા, પૂજા રડ્યા જ કરશો કે હવે આગળ કઈ બોલશો પણ ખરા. હવે તો આખી જિંદગી રડ્યા જ કરવાનું છે રામ, અને બોલવાનું તો તમારે હતું ગઈકાલે બધાની સામે, પણ તમે કશું જ ન બોલ્યા, ચૂપ રહ્યા. ચાર ચાર જિંદગીઓનો જુગાર રમી નાખતા તમને એક વિચાર પણ ના આવ્યો? જુગાર તો કિસ્મત આપણી સાથે રમી છે પૂજા. માએ જ્યારે મને બે ફોટા બતાવ્યા અને લગ્નની વાત કરી, ત્યારે હું તો હરખમાં હરખમાં એમ માની બેઠો હતો કે માં મારા લગ્ન તમારી સાથે ગોઠવી રહ્યા છે. પણ પૂજા તમને પણ. રામ સાચું કહું તો માં જ્યારે લગ્નની વાત લઈને આવ્યા ત્યારે હું અને બાપુ બંને એમ જ સમજ્યા હતા કે મારા લગ્ન તમારી સાથે ગોઠવાઈ રહ્યા છે. પણ હજી મોડું નથી થયું, તમે માને જઈને હકીકત કહી દો. માં તો કેટલા સમજુ છે, સમજી જશે અને અને મારી જય સાથેની સગાઈ ફોક કરી નાખશે. એ જ વાતનો મને ડર છે પૂજા, અને એટલે જ અહીંયા હું તમારી પાસે વિનંતી કરવા આવ્યો છું. પૂજા તમને પામીને જઈને તો એમ લાગે છે કે પૃથ્વી પરનું સ્વર્ગ એના હાથમાં આવી ગયું છે. મારામાં હિંમત નથી. પ્રેમના નામે એક પારેવા જેવી છોકરીના હૃદય પર કોતરેલા નામને ભૂસી નાખવાની હિંમત છે તમારામાં? પૂજા બની શકે તો મને માફ કરી દેજો, પણ હવે મારી અને તમારી વચ્ચે સન્માનનો જ સંબંધ રહેશે. પૂજા જે રીતે ગઈકાલે તમારો હાથ પકડીને તમને લઈ ચાલ્યો હતો, એ જોતા હવે તમારા તન મનની માલિકી માત્ર જૈની જ છે, અને મારા માટે માએ જે કહ્યું હતું એ જ સત્ય છે. એટલે તમારા જીવનમાં હવે હું ક્યાંય નથી. પૂજા જ્યાં જીવન જ નથી રહ્યું ત્યાં બીજી કઈ વાત કરો? તમે એમ જ ઈચ્છો છો ને કે હું જય સાથે લગ્ન કરી તો કરી લઈશ. તમે એમ જ ઈચ્છો છો ને કે તમારા ઘરમાં હું તમારા ભાઈની પત્ની બનીને આવું તો હું એમ જ કરીશ. સમજ્યા તમે? હું એમ જ કરીશ. Ah, 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 ah
અક્ષર થઈ ગયા આગળ પાછળ લખ્યો વિધિ એ કેવો કાગળ જુએ જો સપનું એ માં હૈયાનો ચુવાક ગણાય આંખ જુએ જો સપનું એ માં હૈયાનો ચુવાક ગણાય સપનાને માની જીવવું આ તે કોના શાપનું છે ફળ નામ જુદા સરનામ એક જ અક્ષર થઈ ગયા આગળ પાછળ લખ્યો વિધિ એ કેવો કાગળ Good morning, big brother. Good morning. Jay, તું કેમ આટલો સવારના વહેલો તૈયાર થઈ ગયો? ભાઈ, મારે તમારી સાથે આવવું છે. ક્યાં? તમે જ્યાં લઈ જાઓ ત્યાં. નહીં, એમ નહીં, પણ તારે જવું છે ક્યાં? ભાઈ ભાઈ ભાઈ, આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. મારે આપણી નવી ફેક્ટરીએ જવું છે. ઇનફેક્ટ, મારે તો આજથી જ કામ પર જોડાવું છે. ખૂબ મહેનત કરવી છે ભાઈ. ભાઈ, મારે તમારા સપનાને સાકાર કરવું છે. તમે જ કહ્યું હતું ને કે હું જીવનમાં દરેક સમયે, દરેક જગ્યાએ, દરેક કામમાં ટોચ પર હોઉં. અને તમે ગર્વથી કહી શકો કે આ જય રહ્યો છે ને, એ જય છે. અને જય મારો ભાઈ છે, મારો ભાઈ. આ જીવનમાં તો હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું, પણ જો હું તમારું સપનું સાકાર કરી શકીશ ને તો મને મને કાંઈક કર્યાનો આનંદ થશે ભાઈ. અને મને આનંદ તો જ થશે કે મારા જયના ચહેરા ઉપર હંમેશા ખુશી હોય, આંસુ નહીં. શૈલજા, આમ સગાઈના ત્રીજા દિવસે અચાનક ફોન કરીને બહાર મળવા બોલાવવાનું કોઈ કારણ? તમે મને તમારા ઘરે પણ બોલાવી શક્યા હોત. રામ, ઘરે કહી શકાય એવી વાત હોત તો મેં તમને અહીં મળવા જ ન બોલાવ્યા હોત ને. શૈલજા, ઘરનાથી છુપાવીને તમારે મારી સાથે વાત કરવી પડે એવી કઈ વાત છે? રામ, હું તમારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. મારી જિંદગીમાં પહેલેથી જ કોઈક છે. તો આ વાત તમે તમારા પિતાને કહીને સગાઈ તોડાવડાવી નાખો. આ વાત મને કરવાની શી જરૂર છે? રામ, મારા પિતાને જો આ વાતની ખબર પડે તો તો સૂરજને જીવતો બળાવી મૂકે તેમ છે. રામા સંજોગમાં હું એમ ઈચ્છું છું કે તમે લગ્નની ના પાડો. સોરી શૈલજા, આઈ એમ વેરી સોરી, પણ હું તમને આમાં કોઈ પણ જાતની મદદ નહીં કરી શકું. એમ કરવા જતાં મારી માનું દિલ દુભાશે અને બીજા પણ કોઈકની જિંદગી રોળાઈ જશે. એટલે તમે આ લગ્ન કરી મારી અને તમારી જિંદગી રોળવા તૈયાર છો, પણ તમારી માની આજ્ઞા ઉઠાવવા નહીં, એમ જ ને? સાવ એવી વાત નથી શૈલજા. સાચું પૂછો તો હું પણ, તમે પણ, તમે પણ કોઈકને પ્રેમ કરો છો, એમ જ ને?
અને જો હું ભૂલ ન કરતી હોઉં તો એ એ પૂજા છે ને રામ? રામ, સગાઈના દિવસે બીજા કોઈએ તમારા ને પૂજાના ચહેરાના હાવભાવ જોયા હશે કે નહીં જોયા હોય એની મને ખબર નથી, પણ મેં તમારા ને પૂજાના દિલની વાત સાફ તમારા ચહેરા પર વાંચી લીધી હતી. હું સાચું કહું છું ને રામ? શૈલજા, તમે અને સૂરજ ક્યાંક બીજે રહેવા જતા રહો. ખાવાના સાંસા છે ને તમે કહો છો કે કામ ધંધા વગર મેં કરીએ પણ શું? હું મદદ કરીશ, તમામ પ્રકારની મદદ કરીશ, મકાનથી માંડીને રૂપિયા પૈસાથી માંડીને તમે જે મદદ માંગો એ તમામ મદદ હું કરીશ. ના રામ, અમારે પૈસાની જરૂર નથી. તમે મહેરબાની કરીને અને રૂપિયા નમાં નહીં તોલતા, તમારા પ્રેમ પ્રત્યેનો આદર સમજીને એનો સ્વીકાર કરજો, અને ભવિષ્યમાં પણ તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો નિસંકોચ તમે મારો સંપર્ક કરજો. રામ, તમારો ખૂબ ખૂબ આભાર. રામ, કદાચ સૂરજ જો મારી જિંદગીમાં ન હોત ને તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા જેવી વ્યક્તિને પરણીને હું ખૂબ સુખી થાત. હાય હાય, આપણા ઘર હારે થયેલી સગાઈ તોડીને ભાગવાની એની હિંમત કેવી રીતે થઈ? વાલી બેન, તમે શાંત રહેશો? પહેલા મને એ વિચારવા દો કે મારે રામને આ વાત કરવી કેવી રીતે. માં, તું ચિંતા ન કરીશ, આ વાતની મને ખબર જ છે. મને શૈલજાએ જ ફોન કરીને આ વાત જણાવી દીધી હતી કે મારી સાથે લગ્ન કરવા નથી માંગતી. માં, મારું એક કામ કરીશ? બોલને બેટા. શૈલજાના પિતાને ફોન કરીને કહી દઈશ કે શૈલજાને માફ કરી દે. માં, શૈલજાની જિંદગી છે, એને જે રીતે જીવવી હોય એ રીતે જીવે. અરે રે, હું તો કહું છું ભગવાન કરે ઈ વાલા મહિના ટાંટિયા જ ભાગી જાય, માથું ફૂટી જાય એનું, અને જેને હારે ભાગી ગઈ છે ને ઈ જેને મૂકીને હાલ તો થઈ જાય. બસ કરો વાલી બેન, બહુ થયું હવે. હા, તો ભગવાનની કૃપા છે કે મારા બેઉ દીકરાઓ મારી વાત માને છે. બાકી જો બેમાંથી કોઈને બીજી કોઈ છોકરી પસંદ પડી હોય અને પ્રેમ થઈ ગયો હોય અને મારી વાત ન સ્વીકારે તો આમ આપણે શું કરી શકવાના હતા? અરે પણ લીધેલા લગ્ન છે એનું શું કરીશું? ઈ કયો ને શું કરીશું એટલે આ લગ્ન અહીં જ રોકવા પડે વાલી બેન. જ્યાં સુધી મારા રામને શૈલજાથી પણ વધારે સારી છોકરી ના મળે ને ત્યાં સુધી આ ઘરમાં આ લગ્નનો માંડવો નહીં રોપાય. રામ 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 રામ. વસુભાભી, તમને તો ખબર છે ને કુળદેવીની સ્થાપના થઈ ગઈ છે, લગ્ન લખાઈ ગયા છે, એને રોકશો કેવી રીતે? રોકવા પડે વાલી બેન, અડચણ આવે તો લગ્ન રોકવા પણ પડે. બોલું તો કે છે બોલે છે, પણ બોલવું તો પડે જ ને. ન કરે નારાયણે કે ઊંધું છતું થયું તો? અને જુઓ ભાભી, આ તમારે એકલાની વાત નથી, આખા ખાનદાનની વાત છે, એટલે એવું તો નહીં થવા દઉં. માં, પણ વેમમાં પડે એવી વાતમાં શું કરવા પડવાનું? કોઈની વાત સાચી છે, લીધેલા લગ્ન અટકાવવાની કોઈ જ જરૂર નથી. કેવું પડે, જિંદગીમાં પહેલી વાર મને ગમે તેવી સમજણપૂર્વકની વાતે કરી. મારો રામ તો પહેલેથી સમજદાર છે જ, એની સમજણ તમને હમણાં પડી. હા, હવે એ બધું તો ઠીક છે, પણ ટૂંકમાં ગોર બાપાએ કાઢેલા મુહૂર્ત પ્રમાણે આવતા અઠવાડિયે જય અને પૂજાના લગ્ન નક્કી. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ.
कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा धेनुकामदुघा सुरेश्वरगजो ब्रह्माविदेवाङ्गना अश्वः सप्तमुखो विषंहरिधनु शङ्खो मृतं चाम्बुधे रत्नानीति चतुर्दश प्रतिदिनम् कुर्वन्तु नो मङ्गलम् મારી દીકરીને તમારી દીકરી સમજીને સાચવજો. નહીં બેટા, નહીં રડ બેટા. બેટા, સારુભાઈ, પૂજા, પૂજા, મારો કોટ ત્યાં છે. થેન્ક યુ પૂજા. પૂજા, મારી બેગ ત્યાં છે. શું વાત છે ભાઈ?
આજે તો કઈ ભાઈ સાહેબ એકદમ વહેલા વહેલા તૈયાર થઈ ગયા છે ને? અરે ભાઈ, આજે તો મોડું થઈ ગયું. કાલે તો આ સમયે હું ફેક્ટરી પર હોઈશ. પણ કાલે તું અહીંયા હોઈશ તો તું ફેક્ટરી પર જઈશ ને? કેમ ભાઈ, હું ક્યાં જવાનો છું? તારી અને પૂજાની આવતીકાલે સવારની મલેશિયાની અને સિંગાપુરની ટિકિટ બુક થઈ ગઈ છે. ડિલક્સ હનીમૂન પેકેજ છે ક્રુઝ સાથે. 10 દિવસ કોઈ પણ કામકાજ નહીં, બધું જ ભૂલી જા. ના કોઈ કામની ખટખટ, ના મોટા ભાઈની ખટખટ, માત્ર રજાઓ માણો. સોરી ભાઈ, મેં આજ સુધી તમારી કોઈ પણ વાત ક્યારેય નથી ટાળી, પણ આજે મને ન રોકશો. મારે મારામાં મૂકેલા તમારા વિશ્વાસને સાબિત કરવો છે. આમાં મને ન રોકશો. જય સાચું કહે છે. આજ સુધી જેને માત્ર બધાએ લાડ લડાવ્યા છે, કોઈ જાતની જવાબદારી તો સોંપી જ નથી. જો જે જાતે જવાબદાર બનવા માંગતા હોય, આત્મનિર્ભર બનવા માંગતા હોય, તો તમારે એમને રોકવા ન જોઈએ. બસ ભાઈ, મને આશીર્વાદ આપો કે હું તમારી અપેક્ષાઓથી ઊણો ન ઉતરું. હું જાઉં ઉપર. આવી ગયા તમે? હા, જઈ નથી આવ્યો છું. આવતા જ હશે. એમનો ફોન આવ્યો હતો કે એ નીકળી ગયા છે. કમાલ છે આ માણસ. અરે હજુ હમણાં તો તમારા લગ્ન થયા છે અને આટલી મોડી રાત્રે? ડ્રાઈવર પણ નહીં લઈ ગયો હોય ને? હજાર વાર મેં ના પાડી છે કે તારે રાતના ડ્રાઇવિંગ નહીં કરવાનું. આ શું કરો છો? ફોન કરું છું જઈને. ના, એટલે કે એ આવી જશે અને તમે પણ હવે એમની ચિંતા કરવાનું છોડી દો. અરે માત્ર એમ કહેવાથી જો બધું છૂટતું હોત તો માણસ કેટલું બધું છોડી દે. ના રે, છોડનારને ક્યાં કઈ કેવું પડતું હોય છે. એ તો કાંઈ પણ કીધા કરવ્યા વગર છોડી જ દે છે. અને ગમે તેટલું સમજાવીએ પણ જે ન છૂટે એનું શું? જય મારો નાનો ભાઈ છે, મેં આખી જિંદગી એની ચિંતા કરી છે. હા, કારણ કે અત્યાર સુધી કોઈ નહોતું, પણ હવે તો હું છું ને. જો પૂજા, તમે જે રીતે જઈને બદલવા માંગો છો ને, એ મને પણ ખૂબ ગમે છે. પણ તમને એમ લાગે છે કે હું તમારો અધિકાર છીનવી રહી છું. રામ, મને તો એમ હતું કે તમે મને બધા જ અધિકાર આપ્યા છે, પણ હવે સમજાય છે કે આ ઘરમાં તમારા સિવાય બીજા કોઈને અધિકાર છે જ નહીં. જય, હવે તો એને જરા કહેજો ને કે મને બૂમ મારી, અમે બંને સાથે જ જમીશું. અરે ભાઈ, મારે તમને એક ખુશ ખબર આપવાના છે. જય, મારા માટે તું કામ કરતો થઈ ગયો, તારા લગ્ન થઈ ગયા, તારી સંભાળ લેનાર તારી પત્ની આવી ગઈ, એનાથી વધારે ખુશીના બીજા કયા સમાચાર હોઈ શકે? અરે ભાઈ ભાઈ, ફેક્ટરી ચાલુ થઈ ગઈ અને 80 લાખ રૂપિયાનો એક્સપોર્ટનો ઓર્ડર પણ મળી ગયો. અરે વાહ, અભિનંદન. પણ ઓય, એક વસ્તુ ના ભૂલતો. શું? અને તારી પત્નીનું ધ્યાન રાખવાનું, આ કામકાજની દોડાદોડીમાં એ ના ભૂલતો. હા, ઓકે ઓકે બિગ બ્રધર. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. બસ 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 બસ
બસ કરો, છોડી દો આ બધું, આ સવારે નોકરો આવીને આટો પી લેશે. અરે પણ શું, અરે પણ, અરે પણ, હજી સુધી મેં તારી મહેંદીનો રંગ બરાબર જોયો પણ નથી. અને તું કોઈની મહેંદીનો રંગ કાયમ માટે હાથમાં હોય એવું જોયું છે ક્યાંય? મારું ચાલે ને, તો હું તારી મહેંદીનો રંગ ક્યારેય ઉતરવા ન દઉં. એટલે 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 એમ કે એટલે એમ કે મારું બસ ચાલે ને, તો હું તને જમીન પર પગ પણ ના મૂકવા દઉં ને આખી જિંદગી મારી બાહોમાં ઉઠાવીને ફરિયાદ કરું, ફરિયાદ કરું. છોડી દે, જો શું કરો છો? શું કરો છો, શું કરો છો એટલે શું? મારી પત્નીને પ્રેમ કરું છું. પણ ખુલ્લેઆમ? આહા, એકદમ ખુલ્લેઆમ, એકદમ ઓપન. ભગવાન, તમે મારી કેવી પરીક્ષા લો છો? હાથ વેતમાં સુખ હતું અને છપટ મારીને પ્યાલો છીનવી લીધો, છતાંય હું કાંઈ ન બોલી. મારી નજર સામે મારે રામને દુઃખી થતા જોવાના. પહેલા તો ખુલ્લી આંખે સપના દેખાડો છો અને પછી બંધ આંખો કરીને જીવન જીવવાની ફરજ પાડો છો. શા માટે? તમારી મરજીને આજ્ઞા માનીને માથે ચડાવી લીધી, છતાં મારી સાથે આવું શા માટે કરો છો ભગવાન? મારી આવી પરીક્ષા શા માટે લો છો બોલો. મારા વાલાનો શો ઈરાદો છે એની તો મને ખબર નથી, પણ બેટા મારી એક વાત યાદ રાખજે કે જે નથી મળ્યું એનું દુઃખ છાતીએ વળગાડવાને બદલે જે મળ્યું છે એમાં સુખ શોધીશ ને, તો દુઃખ ભૂલવામાં મદદ થશે. બેટા, જે નથી મળ્યું એનું દુઃખ ન રડીશ, જેને મનથી માન્યો હતો એ તો ન મળ્યો, પણ બેટા હવે જે મળ્યો છે એને મનથી માનેલો ગણીશ ને તો સુખી થઈશ બેટા, સુખી થઈશ. કેમ મંદિરે તમે ચાલીને આવ્યા? ઘરે ડ્રાઈવર નહોતા? હતાને, પણ મારે ઘરથી દૂર, થોડા દૂર એકલા રહેવું હતું. પૂછો, તમને ઘરમાં કોઈ વાતનું ઓછું તો નથી આવતું ને? જરાય નહીં. જે માં ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ધ્યાન રાખે છે મારું, પણ પણ તમે આમ હૃદયમાં પીડા લઈને ફરો છો, મારાથી નથી જોવાતું. તમને દુઃખી જોઈને મારું હૃદય દુઃખી થઈ જાય છે રામ. પૂજા, હું તો માત્ર તમને ખુશ જોવા માંગુ છું. ખરેખર તો તમારી એક વાત માનશો? રામ, તમે લગ્ન કરી લો. પૂજા, આપણે આ સિવાયની બીજી કોઈ વાત કરીએ તો? જરાય નહીં. રામ, જીવનમાં પહેલી વાર અને શક્ય છે કદાચ છેલ્લી વાર તમારી પાસે કંઈક માંગુ છું, એ પણ નહીં આપો? પૂજા, તમે તમે જાણો છો કે હું હું આવનાર છોકરીને ન્યાય નહીં આપી શકું. કેમ કેમ નહીં આપી શકું? આ નિર્ણય તો તમારો જ હતો ને રામ. મેં તો માત્ર માથે ચડાવ્યો. અગ્નિ પરીક્ષા માત્ર સીતાની જ થાય એ વાત સતયુગની હતી, અને હવે કળિયુગ છે. પૂજા, જો અહીંયા પરીક્ષા થશે તો રામ અને સીતા બંનેની સાથે થશે, અને આમ પણ જો પરીક્ષા આપવાની હિંમત નહોતી
તો મારી પરીક્ષા લેવાની હિંમત શા માટે કરી તમે? હા રામ, મેં તો મારી જિંદગી સાથે સમજૂતી કરી લીધી, કહી દીધું મારી જાતને કે હું જયની પત્ની છું, માની લીધી એ વાત. મેં તો હવે એક તપશ્ચર્યા આદરી છે, જયની પત્ની તરીકે, તમારા ઘરની કુળવધુ તરીકે, તમારી ભાભી તરીકે. હવે તમે પણ લગ્ન કરો અને મારી તપશ્ચર્યામાં મને સાથ આપો. બસ આટલી જ વિનંતી છે. ભલે, હું લગ્ન કરી લઈશ. ખરેખર? તો પછી માએ જે છોકરી પસંદ કરી છે એને જોવા આજે જઈએ. તમે જમવા આવો ઘરે, ત્યારે બધા સાથે નીકળીશું. સાંભળો, સમયસર આવી જજો. આવી ગયા તમે? પૂજા, હું જરા કામમાં રોકાઈ ગયો તો. મેં ફોન કર્યો હતો, મુનીમજીએ કહ્યું કે બપોરથી ઓફિસમાંથી બહાર નીકળી ગયા છે, કોઈને કાંઈ પણ કીધા વગર. હા, એટલે કે હું એક મીટિંગ માટે જરા માં સુઈ ગઈ. ના, ચાકતા હશે, બહુ જ ગુસ્સામાં છે, એટલે જો તમે અત્યારે ના મળો તો તમારા માટે સારું છે. ભૂલ થઈ ગઈ મારી. રામ, રામ, જો તમે ખરેખર નહોતા જ આવવાના તો પહેલેથી ના કેમ ના પાડી? માને કેવું લાગે, પેલા છોકરીવાળાને કેવું લાગે, આટલી બધી તૈયારી કરીને તમારી રાહ જોતા હતા. રામ, હું સમજુ છું પૂજા કે મારી ભૂલ થઈ ગઈ. આપણે કાલે જઈ આવીશું. બસ જરાય નહીં, હવે હું તમારી સાથે ક્યાંય નથી આવવાની અને ક્યારેય નથી આવવાની, કારણ કે મને ખાતરી થઈ ગઈ છે કે મને આપેલું એક પણ વચન તમે પાળવાના નથી. એવું નથી પૂજા, એવું નથી. હું તમને કેવી રીતે સમજાવું કે હું તમને બોલવા માંગુ છું તો હું ભૂલી શકતો નથી, જીવવા માંગુ છું તો જીવી શકતો નથી, અને જો તમને યાદ કરું છું તો હર પળ પાપ કરું છું. શું કરું, શું કરું? લગ્ન કરી લો રામ, તમે રામ, એ જ બધા માટે સારું છે. જો તમે સુખી થવાનો પ્રયત્ન કરશો તો બીજા બધા જ સુખી થશે, અને જો તમે આમ દુખી રહેશો તો બધા દુખી રહેશે. રામ, ક્યા બાત હૈ, આજે મને એક વાતની ખબર પડી છે કે મારી પત્ની ડાયલોગ બહુ સરસ બોલે છે. એક મિનિટ, હવે મને ખબર પડી કે આ મોટા ભાઈ એમણે આવવામાં મોડું કર્યું હશે. અને છોકરી જોવા જવાયું નહીં હોય એટલે મારી પત્ની તમારી ધૂળ કાઢતી હતી, હે ને? હા, ગુડ ગુડ, વેરી ગુડ, આઈ એમ વેરી હેપી. ચલો, હવે કોઈક તો આવ્યું જે મોટા ભાઈને ખખડાવી શકે, નહીતર આખી જિંદગી એમણે અમને બધાને બહુ ખખડાવ્યા છે. હો જય. હા, હું નહીં નાઉ, ખૂબ થાકી ગયો છું, હું નહીં નાઉ, પછી આપણે જમી લઈએ. ભલે. એ આ મોટા ભાઈ બહુ સમજદાર છે, નહીં? કેમ? આપણને હંમેશા એકલા મૂકી દે છે.
ભાઈ પરણ્યા તો નથી પણ જાનમાં તો ગયા જ છે ને. અને એ તે મોટા ભાઈને શું ખખડાવ્યા છે, મજા આવી ગઈ. તમે બચી જશો એમ નહીં માનતા? હા ચલો મને કહો ક્યાં ગયા હતા? હું મારી ગર્લફ્રેન્ડને ખુશ કરવા ગયો હતો. વોટ? નામ કહો એનું. પૂજા. હવે કેટલી વાર, કમ ઓન જાનુ, બહાર આવ ને. ના, હું બહાર નહીં આવું. મને તો બહુ શરમ આવે છે. હું તમને કહી દઉં છું કે મારા માટે આવા કપડાં ક્યારેય નહીં લાવવાના. હે ભગવાન, કોઈ જોવે તો કેવું લાગે? કોણ જોવાનું છે? આ તો મારા ને તારા બેડરૂમમાં પહેરવાના કપડાં છે. એટલે આ તો મારે જ જોવાના, મારે જ વખાણવાના, અને મારે જ કા. છોડો મને, તમને તો શરમ પણ નથી આવતી? એ પેલી કહેવત નથી સાંભળી, જે શરમાય તે કરમાય. છોડો કયું ને, હવે તો કાંઈ છોડાતા હશે જાનુ. જે છોડો મને શરમ આવે છે. એમ જોવાતે 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 કેવી શરમ આવે છે જે. પ્લીઝ આ શું કરો છો? મારી વાલી પત્નીને પ્રેમ કરું છું. કેમ, તમને કઈ વાંધો છે મેડમ? જાનુ, આઈ લવ યુ. પ્લીઝ જે જે જાનુ, પ્લીઝ જે પ્લીઝ. Hey!
ऑफिस जाऊँ छू हाँ जी आवी ओ जल्दी करे आवशो ने तू कह तो ऑफिस न जाओ मरी जान एउ बिरा जे हां ओ थैंक यू ओके थैंक यू बाय हां अजू पण काही भूलो छो मैं कोट अब बतू आवी क्यों ना हेलो
હા બસ ફેક્ટરી ઉપર માલ પહોંચાડી દો. હા આવું છું. હા બરાબર છે, આ ઓર્ડર આપણે કરવાનો જ છે. હું છે રામનો ભાઈ, કઈ યાદ આવ્યું? ઓહ જય, કેમ છો? રામ કેમ છે? એમણે લગ્ન કર્યા? શૈલજા, આ નાટક કરવાનું બંધ કરો. તમે જે કંઈ પણ કર્યું ને એમની સાથે, એના આઘાતથી હજી સુધી બહાર નથી આવી શક્યા. અરે લગ્ન તો શું, એ કોઈ છોકરીને મળવા પણ નથી માંગતા. શૈલજા, શું બગાડ્યું હતું મારા સીધા સાદા ભાઈએ તમારી સાથે કે તમે એમની સાથે આવો દગો કર્યો? અરે શું બગાડ્યું છે અમે તમારું? જય પ્લીઝ, તમે એમ સમજ્યા વગર કશું જ ન બોલો ને, એ વધારે સારું. અરે તમારા જેવી દગાખોર અને તક સાધુ સ્ત્રી બોલી બોલીને બીજું શું બોલવાની હતી? જય, તમે રામના નાના ભાઈ છો એટલે હું તમને બીજું તો કશું નહીં કહું, પણ રામ જેવા ભલા અને નેકદિલ માણસના નાના ભાઈને આવર્તન શોભતું નથી. તમે જો રામભાઈને એટલા નેકદિલ અને ભલા માણસ માનો છો તો પછી એમની સાથે લગ્ન કેમ ન કર્યા? એ તમને નહીં સમજાય. શું તમે એકની એક વાત લઈને બેઠા છો? નહીં સમજાય નહીં સમજાય. અરે તમારી પાસે સમજાવવા જેવું છે પણ શું? જો ભાઈ, હું સમજાવવા બેસીશ ને તો તારા પગ તળેથી જમીન પણ ખસી જશે. એય, તું કોણ? હું આનો પતિ સુરત છું. ઓહો, તો તમે જ છો મારા ભાઈના પ્રેમને પરણી જનારા. તારા ભાઈના પ્રેમને હું નહીં, તું પરણ્યો છે, સમજો? એ એ શું શું કીધું તે? શું કીધું? કાઈ નહીં, ચાલ. એ એ એ શું કીધું તે? મારા ભાઈના પ્રેમને હું પરણી ગયો છું એટલે ભાઈ પૂજાને પ્રેમ કરે છે એટલે પૂજા ભાઈનો પ્રેમ છે. જય, હું અત્યારે તને કઈ નહીં કહું, અને અમારા લગ્નને તો રામના પણ આશીર્વાદ છે. સુરજ, હવે તમે એક પણ અક્ષર નહીં બોલો પ્લીઝ. જય, હું તમને બે હાથ છોડીને વિનંતી કરું છું, અત્યારે તમે જે પણ કઈ સાંભળ્યું એ બધું ભૂલી જજો પ્લીઝ. જય પ્લીઝ. તારા ભાઈના પ્રેમને હું નહીં, તું પરણ્યો છે, સમજો? તું પરણ્યો છે, સમજો? તું પરણ્યો છે, સમજો? જય 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 જય
ડોક્ટર સાહેબ શું લાગે છે? મિસ્ટર રામ, તમારા ભાઈની જિંદગી તો બચી ગઈ છે, પણ માત્ર હવે ઓબ્ઝર્વ એ કરવાનું છે, કરોડરજ્જુના નીચલા ભાગમાં જે મણકો છે એમાં ખાસું એવું દબાણ આવ્યું છે, એટલે કદાચ એમની પગની મૂવમેન્ટ્સમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે. રામ, મને તો આ છોકરીની દયા આવે છે. હજુ પરણીને આવે પૂરા 9 દિવસ પણ નથી થયા અને એના લલાટે આ લખાયું. ઉપરવાળાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય ને એવું લાગે છે મને. બિચારી પારેવા જેવી છોકરી. રામ બેટા, જઈને સાજા થવાનો કોઈ ઉપાય નથી. ડોક્ટર શું કહે છે? માં, ડોક્ટર્સ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે, પણ સાજા થવા માટે જય એના અંતરથી ઈચ્છા જગાવી પડશે. માં, પૂજાની સેવાનું ફળ તો જ મળશે જો જય એના આ યજ્ઞમાં સાચા મનથી સહકાર આપે. જે દૂધ પીલો. જે જે દવા તો લઈ લો, પછી લઈશ. જયા, ના ચાલે. હું ઘણા વખત જોઉં છું કે તમે દવા લેતા જ નથી. અરે, સાજા થવા માટે દવા તો લેવી પડશે ને જય. અરે નહીં, નથી તો મારે સાજા, નથી તો મારે સાજા. જય, આવું બોલાય? અરે, કમ સે કમ હું તો બોલું છું મારા મનની વાત. બીજા લોકો જેવું નથી કરતો કે જેના મનમાં કંઈક હોય અને બહાર કંઈક બીજું બતાવે.
બસ છે, બહુ થયું હા, ચૂપચાપ દાવા લઈ લો, ચાલો. એકલા છોડી તો મને, એકલા છોડી તો મને. શું થયું? જય શું થયું? જય 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 જય. બધું શું માર્યું છે તે? જય જય, થોડુંક પૂજાનો તો વિચાર કર. નથી કરવો, નથી કરવો મારે પૂજાનો વિચાર. હું વિચાર કરવા માટે તમે તો છો ને મોટા ભાઈ. અરે એના દરેક દુઃખ, એના દરેક દર્દનો વિચાર કરવા માટે તમે છો મોટા ભાઈ. પછી મારી શી જરૂર છે? જે તું શું બોલે છે? થાકી ગયો છું મોટા ભાઈ, થાકી ગયો છું તમારા ત્યાગ અને બલિદાનોના બોજથી. કચડાઈ જાઉં છું, રૂંધાઈ જાઉં છું તમારા આટલા બધા ઉપકારોના ભારતી ભાઈ. તમે તમે પૂજાને ચાહતા હતા ને, તો મને કહ્યું કેમ નહીં ભાઈ, મને કહ્યું કેમ નહીં? અરે શું તમે મને એટલો બધો સ્વાર્થી ધારી લીધો છે કે તમારા ભાગની ખુશી પડું, મારી જોડીમાં ફરી લઉં ભાઈ, મારી જોડીમાં. અરે ગાંડા, મારી તો ખુશી તું છે, મારું દરેક કામ, મારું દરેક સપનું એ માત્ર તારી જોડીને ખુશીઓથી ભરી દેવા માટે છે. તો પછી હું તારી ખુશી આડે કેવી રીતે આવું? ભાઈ, ભિક્ષામાં હીરા જવેરાત મળે ને, તો એને જે પાત્રમાં નાખે છે એ પાત્રને ભિક્ષા પાત્ર જ કહેવાય ભાઈ. નથી જોઈતો, નથી જોઈતો મને ભિક્ષામાં મળેલો આ પ્રેમ. હું તમને વિનંતી કરું છું ભાઈ, તમે તમે પૂજાને સ્વીકારી લો ભાઈ, પૂજાને સ્વીકારી લો. અરે કુદરતનો પણ એ જ સંકેત છે ભાઈ, એ જ સંકેત છે. જય જય, હવે તારી પત્ની છે. અગ્નિની સાક્ષીએ તમે લોકો ફેરા ફર્યા છો. અને જય, તું કઈ માત્ર મારો નાનો ભાઈ નથી. મેં તને મારો દીકરો ગણ્યો છે. હું જો આવો કોઈ વિચાર કરું ને, એ પણ મારા માટે પાપ કહેવાય જાય. બસ હા, બસ બહુ થયું હવે. કોઈ મને પૂછે કે મારે શું કરવું છે? હું કોઈ ચીજ વસ્તુ નથી આ કે તમે બંને ભાઈઓ ક્યારના આપલેની રમત રમી રહ્યા છો? હું તો એક સ્ત્રી છું, મારે પણ એક ધડકતું હૃદય છે, લાગણીઓના સહારે જીવતું એક મન છે. તમારા બંનેમાંથી કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે મારી ખરેખર ઈચ્છા શું છે? ના, જે પળે અગ્નિની સાક્ષીએ મેં તમારી સાથે લગ્ન કર્યા, એક ક્ષણ અને ઘડી થી મેં તો સંપૂર્ણપણે તમારો સ્વીકાર કરી લીધો. જે તમે તમારો ધર્મ છો, તમે ભલે મારો સ્વીકાર કરો કે ન કરો, પણ હું તો મન, કર્મ અને વચન બધાથી તમારી પત્ની બની ચૂકી છું જય. હવે તો એ જ મારો ધર્મ છે જે, હવે તો એ જ મારો ધર્મ છે જે,
સાક્ષી છે કે જીવનમાં દરેક સમય તે મારા ભાગ્યમાં જે પણ લખ્યું એ મેં હસતા હસતા સ્વીકાર્યું છે. તારા દરેક નિર્ણયને મેં તારો પ્રસાદ સમજીને માથે ચડાવ્યો છે. પણ પ્રભુ, આજે તે મને સાવ જ મૂંઝવી નાખ્યો છે. પ્રેમ સત્ય છે, શિવને સુંદર કોઈ ઉકેલે અક્ષર, પ્રેમ ને સૌ કોઈ રહેતા માણી, પ્રેમ એટલે શું લ્યો જાણી. પ્રેમ 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 પ્રભુનું માની લે તું મુજને.
રહેવું ખેલી પ્રેમ એટલે સરિતા સાગર પ્રેમ એટલે નટવર નાગર પ્રેમ એટલે સરિતા સાગર પ્રેમ એટલે નટવર નાગર પ્રેમ એટલે લાવ નિલાણી પ્રેમ છે પરમેશ્વરની વાણી પ્રેમ પ્રેમ ની અજબ છે માયા પ્રેમ એટલે સુગંધ થાવું બાંધવું નહીં ને ના બંધાવું પ્રેમ નથી કઈ મારું મારું પ્રેમ કહે બસ તારું તારું પ્રેમ નથી કઈ મારું મારું પ્રેમ કહે બસ તારું તારું પ્રેમ આપીને રાજી રહેતો તુજને પ્રેમ 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 આપણો જીવન મર્મ છે પ્રેમ કહે ના